છઠ્ઠો પાઠ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક એ પાઠ આપણે ભણતા હતા. તેમાં આપણે વાત કરી હતી કે કેવી રીતે નાના એવા બાળક હતા ચંદ્રગુપ્ત અને તેમને ચાણક્ય છે તે પોતાની સાથે તક્ષશિલા લઈ જાય છે અને તેમને શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન આપે છે અને ભારતને એક મહાન શાસક ચંદ્રગુપ્ત મૌર્ય મળે છે. ત્યારબાદ મિત્રો આપણે જોયું હતું કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે તે પોતાનો રાજ્ય વિસ્તાર વધારે છે બરાબર અને પ્રજામાં છે તેઓ સારો એવો કાર્ય કરે છે. તેઓ છે તે અફઘાનિસ્તાન પાકિસ્તાન પછી કલકત્તા પછી આપણે સૌરાષ્ટ્ર એવી રીતે છે તે બધી જગ્યાએ પોતાનો રાજ્ય વિસ્તાર વધારે છે અને એક આપણે કહી શકીએ કે સાર્વભૌમ સત્તાની સ્થાપના કરે છે. કોની મદદથી? તો કે પોતાના ગુરુ ચાણક્ય જેને આપણે વિષ્ણુગુપ્ત કહીએ છીએ એની મદદથી. ત્યારબાદ મિત્રો હવે આપણે નવો મુદ્દો જોવા જઈ રહ્યા હતા બિંદુસાર. તો જે બિંદુસાર જે છે બરાબર તે ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર છે અને તેઓ છે તે પોતાના પિતા એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય તરફથી જે એમને રાજ્ય વિસ્તાર મળે છે એ એમને ટકાવી રાખે છે અને સારો એવો વહીવટ કરે છે અને તેઓ પોતાની ગાદી છે તે અશોકને સોંપે છે. તો જે આ અશોક છે બરાબર તે પોતાના પિતા તરફથી એને જે શાસન મળ્યું હોય છે તેનો રાજ્ય વિસ્તાર છે તેવો વધારે છે અને તેઓ 8 વર્ષ પછી એટલે કે એનો રાજ્યનો રાજ્યાભિષેક થઈ જાય ત્યારે 8 વર્ષ પછી તેઓ કલિંગ પર યુદ્ધ કરવા માટે જાય છે. હવે કલિંગ પર તેઓ યુદ્ધ કરે છે ત્યારે તેઓ લાખો લોકોની સંખ્યા છે તે મૃત્યુ પામે છે અને આ બધું જોઈને બરાબર આ બધું જોઈને અશોકનું છે જે હૃદય પરિવર્તન થાય છે. તેમને ખૂબ આઘાત લાગે છે કે ઓહો આ યુદ્ધને લીધે આટલા બધા લોકોનું છે નુકસાન ગયું. ચારે બાજુ તેમને છે તે શોકનું વાતાવરણ જોવા મળે છે. આનાથી તેમનું મન છે તે ભાંગી ઉઠે છે અને તેઓ બૌદ્ધ ધર્મને છે એ અપનાવે છે. બૌદ્ધ સાધુ દ્વારા તેમને બૌદ્ધ ધર્મનો ઉપદેશ લે છે અને તેઓ પોતાના પુત્ર મહેન્દ્ર અને પોતાની પુત્રી સંઘમિત્રાને પણ સિલોનમાં એટલે કે હાલના શ્રીલંકા દેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર માટે મોકલી દે છે અને તેઓ અશોક છે તે શિલાલેખો ઉપર બૌદ્ધ ધર્મનો પ્રચાર ફેલાવે છે અને લોકોને છે તે શાંતિમય જીવન જીવવાનો સંદેશો મોકલે છે. તો આવી રીતે છે આપણા આ લેક્ચરની અંદર અશોક વિશે છે આપણે ભણીશું બરાબર છે મિત્રો. તો ચાલો મિત્રો આજે આપણે બિંદુસારથી શરૂ કરીને આપણે અશોક સુધી આ પાઠમાં આ લેક્ચરની અંદર ભણીએ બિંદુસાર. તો બિંદુસાર વિશે આપણે જોઈએ. બિંદુસાર એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 297થી ઈસવીસન પૂર્વે 273. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. આપણે ગયા લેક્ચરમાં ચંદ્રગુપ્ત વિશે જોયું હતું બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય વિશે, કે જેઓ ચાણક્યની મદદથી મૌર્ય વંશની સ્થાપના કરે છે. હવે તેમના અવસાન બાદ તેમનો દીકરો બિંદુસાર ગાદીએ આવે છે. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. હવે બિંદુસાર છે તે પણ પોતાના પિતા ચંદ્રગુપ્તની જેમ જ સામ્રાજ્ય છે તે યથાવત ટકાવી રાખે છે અને પોતાનું સામ્રાજ્ય છે તે પોતાના પુત્ર એટલે કે અશોકને ભેટમાં આપે છે એટલે કે ગાદીએ બેસાડે છે ત્યારે તેમને સમગ્ર સામ્રાજ્ય આપે છે. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશિમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુશિમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. હવે જ્યારે સુશિમના સમયમાં તેઓ જ્યારે તક્ષશિલા એટલે કે બિહારમાં જ્યારે હતા ત્યારે એક બળવો થયો હતો તો એને નિયંત્રણ અને કાબૂમાં રાખવા માટે સુશિમ છે તે નિષ્ફળ રહ્યા. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો હવે ત્યારે અશોક છે તે તક્ષશિલા જાય છે અને આ જે બળવો હતો એને દબાવી દે છે એટલે કે આ કાર્ય છે તે સફળતાપૂર્વક પાર પાડે છે. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો પરંતુ તેઓએ શું કર્યું હતું તો કે ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. તો બિંદુસાર જે છે તે મગધની ગાદી ઉપર 25 વર્ષ સુધી રાજ્ય કરે છે અને કોઈ નવો ક્ષેત્ર જીતતા નથી પરંતુ ગ્રીક રાજ્યો સાથે
મૈત્રીભરા સંબંધો છે તે જાળવી રાખે છે અને આવી રીતે તેઓ ધીમે ધીમે 25 વર્ષ સુધી રાજ્ય કરે છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ સમ્રાટ અશોક વિશે. એમનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273થી ઈસવીસન પૂર્વે 232 સુધી. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. એટલે કે ગાદી માટે સંઘર્ષ થયો હતો કે કોને છે તે ગાદી ઉપર બેસાડવા, મોટો ભાઈ જે સુશીમ હતો એમને બેસાડવો કે એના સાવકા ભાઈઓ હતા એને બેસાડવો. પરંતુ આવા સંઘર્ષમાં પણ 4 વર્ષ પછી પાટલીપુત્રની ગાદી પર છે તે કોણ આવે છે, તો કે સમ્રાટ અશોક આવે છે. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલા રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. હવે જો બિંદુસાર જે છે એવો એ કાંઈ રાજ્ય વિસ્તારમાં વધારો નહોતો કર્યો, પરંતુ એમનો દીકરો જે અશોક છે તે રાજ્ય વિસ્તારમાં વધારો કરે છે. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, અને પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર, કલિંગ એટલે હાલનું ઓડિશા સુધી ફેલાયેલું હતું. તો આવી રીતે આપણે એનું રાજ્ય જોઈ શકીએ કે અશોક છે બરાબર તે પોતાનો રાજ્ય વિસ્તાર વધારે છે અને તેઓ ભારતથી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તે બધી જ દિશામાં તેઓ છે તે રાજ્ય વિસ્તાર વધારે છે. તો આવી રીતે આપણે જોયું કે ઉત્તર દક્ષિણમાં કેવી રીતે, તો કે તેઓ ઉત્તરમાં છે નેપાળ સુધી અને દક્ષિણમાં છે કર્ણાટક સુધી, બરાબર પશ્ચિમમાં તો કે આપણા ગુજરાત સૌરાષ્ટ્રથી પૂર્વમાં મગધ એટલે કે હાલના બિહાર સુધી, અને કલિંગ જે છે તે ઓડિશામાં આવેલું છે તો ત્યાં સુધી ફેલાયેલું હતું. કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન, મિત્રો આ તબક્કો જે છે એ ખૂબ જ મોટો તબક્કો છે કે જેણે અશોક જેવા રાજાનો હૃદય પરિવર્તન કર્યું. મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે હાલનું ઓડિશા નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું. હવે આપણે સૌ જાણીએ છીએ કે ધનનંદ છે બરાબર એમને ચંદ્રગુપ્ત મૌર્ય છે તે હરાવે છે અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે. પછી એમનો દીકરો છે બિંદુસાર આવે છે. બિંદુસાર છે કોઈ રાજ્ય વિસ્તાર વધારતા નથી. પછી એમનો દીકરો આવે છે અશોક. તો તે સમયે કે નંદ રાજાઓનો જ્યારે સમય હતો ત્યારે મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. કયું? તો કે આજે ઓડિશા છે તે બરાબર મગધ એટલે મગધ સામ્રાજ્ય એટલે કે બિહારનો જ એક ભાગ હતો. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. હવે અશોક જે છે બરાબર એનો આ યુદ્ધની અંદર વિજય થાય છે. આ યુદ્ધ કલિંગનું યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન પૂર્વે 261માં. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. મિત્રો આ જે યુદ્ધ છે એ કંઈ જેવું તેવું યુદ્ધ ન હતું, પરંતુ ઘમસાણ યુદ્ધ હતું અને ઘણા બધા અંદર યોદ્ધાઓ છે તે મૃત્યુ પામ્યા હતા. ઘણા બધા છે એના હાથ પગ કપાઈ ગયેલા હતા બરાબર, તેઓ અપંગ બની ચૂક્યા હતા. પછી જેના પતિ છે તે મૃત્યુ પામ્યા હોય તો દરેક જગ્યાએ છે શોકનું વાતાવરણ હતું, દુઃખનું વાતાવરણ હતું. બાળકો રડી રહ્યા હતા, સ્ત્રીઓ રડી રહી હતી, શાંતિ સાવ હણાઈ ગઈ હતી બધાની બરાબર. તો આ બધું જોઈને શું, તો કે અશોકની શાંતિ પણ હણાઈ જાય છે, તેઓ માનસિક રીતે ખૂબ દુઃખી થઈ જાય છે. તો આ મુદ્દો આપણે આમાં જોઈએ. યુદ્ધમાં મેજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રી બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. એટલે એને જે જીત થઈ હતી બરાબર, આપણે કેમ રમત રમતા હોઈએ અને આપણે નેશનલ લેવલમાં આપણે રમત રમવા ગયા હોય અને ત્યાં જઈને આપણે વિજય થઈ ગયા હોય, છતાં પણ આપણને અંદરથી એમ થતું હોય કે નહીં આ છે એ ખોટું કામ થયું છે. એટલે કે અંદરથી એમને એમ થયું કે હું યુદ્ધ તો જીત્યો છું, પરંતુ એમને કોઈ આનંદ હતો નહીં. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતોષ અને પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. હવે મિત્રો જો સમ્રાટ અશોકનું અંતિમ યુદ્ધ કયું બની રહ્યું, તો કે એના જીવનનું અંતિમ યુદ્ધ છે તે કલિંગનું યુદ્ધ છે એ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી, જો મિત્રો તેઓ બૌદ્ધ સાધુ પાસેથી એક ઉપદેશ લે છે. એ બૌદ્ધ સાધુનું નામ શું હતું? તો કે ઉપગુપ્ત.
ના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણ લીધું કે હવે બધા હથિયારો છે હું મૂકું છું અને શાસ્ત્ર જે ગ્રંથો છે એનું શરણ લઉં છું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષાર્થ પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. એટલે કે જે એક રાજા હતા બરાબર એની જગ્યાએ હવે શું તો કે ધર્મનું પાલન કરવાવાળા અશોક બની ગયા. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. હવે અશોક રાજા જે હતા એ કેવા રાજા હતા, એ કેવા શાસક હતા? તો તેમણે શું કર્યું તો કે શિલાલેખો, શિલા એટલે કે પથ્થર અને લેખો એટલે કે એની ઉપર લખાયેલો લેખ, તો આવી રીતે પથ્થરો ઉપર લેખ લખીને તેઓ પ્રજા સુધી સંદેશાઓ પહોંચાડતા હતા બરાબર. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે. જો મિત્રો એમના જે અભિલેખો છે એની ભાષા કેવી છે તો કે પ્રાકૃત છે અને લિપિ છે તે કેવી છે તો કે બ્રાહ્મી છે. હવે આપણે જોઈએ આગળ. ઉદાહરણ તરીકે આપણે એમ સમજીએ ને કે સંસ્કૃત તો સંસ્કૃતિ ભાષા છે અને લિપિ કેવી છે તો કે દેવનાગરી લિપિ છે બરાબર. એવી રીતે અભિલેખોની ભાષા કઈ હતી તો કે પ્રાકૃત હતી અને લિપિ કઈ હતી તો કે બ્રાહ્મી લિપિ હતી. હવે બ્રાહ્મી લિપિ વિશે આપણે જોઈએ. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમે અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો. જુઓ મિત્રો અહીંયા આપણને જે અ અક્ષર છે તે જુદી જુદી લિપિની અંદર બતાવ્યો છે. તો આપણે એને જોઈએ કે પ્રારંભિક બ્રાહ્મી લિપિ એમાં ત્ર જેવો છે તે અ દર્શાવ્યો છે. દેવનાગરી એટલે કે હિન્દી ભાષાની અંદર આપણે જોઈએ બરાબર હિન્દી ભાષામાં અ આવી રીતે દર્શાવ્યો છે. બાંગ્લાદેશમાં અ આવી રીતે લખાય, મલયાલમમાં અ જો આવી રીતે લખાય અને તમિલ ભાષામાં મ અ છે તે આવી રીતે લખાય. હવે લિપિ વિશે આપણે જોઈએ. આપણે સમજ્યા હતા બરાબર કે લિપિ આવી રીતે લખાયેલી છે. હવે જોઈએ કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ. હવે આ શિલાલેખ જે છે એની અંદર યુદ્ધનું વર્ણન કરવામાં આવેલું છે તો તે આપણે જોઈએ. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાયું છે કે રાજ્યના કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. તો જો મિત્રો તે સમયે 1 લાખથી વધુ લોકો છે તે મૃત્યુ પામ્યા હતા અને ચારે બાજુ આપ જોઈએ તો લોહીની નદી વહી ગઈ હતી. કારણ કે 1 લાખ લોકો મૃત્યુ પામે બરાબર તો આજુબાજુ છે એ લોહીના છાંટા તો ઉડે. તો આવી રીતે છે એ બધું જોઈને એમના હૃદય છે તે કંપી ગયું બરાબર અને તેમને અપાર દુઃખ થયું હતું. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે. એટલે તેમણે સમજાવ્યું કે યુદ્ધ છે સારી વસ્તુ નથી અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. એટલે કે યુદ્ધમાં છે તેવી રીતે સગા સંબંધીઓ છે એમના સગા જે લડવા જતા હોય તે યુદ્ધમાં આવી રીતે છે તેના સગા સંબંધીઓને ખોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધર્મપાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. ધર્મપાલન એટલે કે મિત્રો ધર્મનું પાલન કરવાનો અને અન્ય લોકોને સારો ઉપદેશ આપવાનો કે યુદ્ધ ન કરવું જોઈએ એનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરદસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. એટલે કે લોકોનું જો હૃદય જીતવું હોય તો યુદ્ધની જગ્યાએ મારે આવી રીતે ધર્મનું પાલન કરવું જોઈએ અને લોકોને છે તે સમજાવવા જોઈએ. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. જુઓ તેમણે શું કહ્યું હતું કે હું જતો રહું બરાબર પછી મારા કોઈ પુત્ર કે મારા પુત્રના પુત્રો પણ કોઈ દિવસ યુદ્ધ કરે નહીં. એટલા માટે હું આ સંદેશ રૂપે આ અભિલેખ છે તે કોતરાવી રહ્યો છું. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. હવે એને સંદેશો શું આપ્યો તો કે હું મારા પુત્ર અને એમના પુત્ર પૌત્રોને એવો સંદેશો આપીશ કે ધર્મનું પાલન કેવી રીતે કરવું એ એમણે વિચારવું જોઈએ. અહીં મિત્રો અર્થ આપ્યો છે ધર્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. વિચારો એ તમારે વિચારવાનું છે બરાબર. ત્યારબાદ આપણે નવો મુદ્દો જોઈએ. ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ
છે. તો જે અશોકનો શિલાલેખ મળી આવ્યો તે કઈ ભાષામાં લખાયેલો છે? તો કે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં ત્રણ રાજવીઓના લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્ર રુદ્રદામાનો લેખ છે. જુઓ મિત્રો, હવે અશોકનો શિલાલેખ હતો, હવે એની સાથે સાથે કયા રાજા? તો કે મહાક્ષત્ર રાજા રુદ્રદામાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. તો કે સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાયું હતું? તો કે પુષ્યગુપ્તે કરાયું હતું. હવે જ્યારે આ તળાવ છે તો એમાંથી નહેરો કાઢવાની વિગતો કોણે આપી હતી? એમ કોણે સમજાવ્યું હતું? તો કે અશોકનો રાષ્ટ્રીય યવનરાજ હતો, એમણે સિંચાઈની સગવડતા આપી હતી. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશા 66B નો અભ્યાસ કરવો. હવે નકશો મિત્રો આમાં 66B હશે, એમાં આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ નવો મુદ્દો જોઈએ, ધર્મપ્રચારક તરીકે અશોક. હવે અશોક રાજા જે હતા તેણે ધર્મપ્રચારક કેવી રીતે કર્યો હતો, ધર્મનો પ્રચાર કેવી રીતે કર્યો હતો, તો એના વિશે જોઈએ. અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ એટલે કે ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. કે તે સમયે જે સમસ્યા હતી બરાબર એનો ઉકેલ લાવી શકે એટલે માટે તેમણે ધર્મ ખાતાની રચના કરી. હવે આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધર્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું. હવે ધર્મ ખાતું જે શરૂ કર્યું બરાબર, તો એમાં એક છે તે વ્યક્તિને અધિકારી તરીકે નિમે છે અને એમાં એ શું કામ કરે છે? તો કે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે છે અને નૈતિક ધોરણે લોકો છે સારું જીવન જીવી શકે એવું કાર્ય કરવાનું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી હતી. મિત્રો, હિંદનો જે પ્રથમ રાજા કે જેણે સૌપ્રથમ પશુઓની હિંસા બંધ કરાવી હતી એટલે કે શિકાર નહીં કરવાની પ્રથા બંધ કરાવી હતી. તેમણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકો ઉપયોગી વાતો પણ શિલાલેખમાં કોતરાવી. તેઓ ઉપદેશ તો આપતા જ હતા પરંતુ સાથે સાથે લોકોને છે તે ઘણી બધી બાબતો ઉપયોગી બની શકે તેવી બધી કોતરણી પણ તેમણે શિલાલેખની અંદર કોતરાવી હતી. હવે આપણે જોઈએ કે જે પ્રજાજોગ સંદેશ જે આપતા હતા બરાબર, તો એની અંદર તેઓ કેવો સંદેશો આપતા હતા, તો એના વિશે આપણે જોઈએ. તો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોને આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાનું વર્તન રાખવું એટલે કે ક્રૂરતાભરી દ્રષ્ટિથી એની સામે જોવું નહીં, એની સામે ક્રૂરતા આચરવી નહીં, માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, તો જે આ લોકો હોય એને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો. અન્ય ધર્મના એટલે કે અન્ય ધર્મના જે સિદ્ધાંતો હોય એને સમજવા. આપણો ધર્મ મહાન છે એમ રાખીને નહીં, પરંતુ બધાનો ધર્મ છે તે મહાન જ હોય છે એમ એના સિદ્ધાંતોને સમજવાનો પ્રયત્ન કરવો અને તેના ધર્મને પણ આદર રાખવો. બરાબર, આવી રીતે છે તે અશોક છે તે પ્રજાને સંદેશો આપતા હતા અને પોતાના શિલાલેખોની અંદર આવી બધી વિગતો છે તે કોતરાવતા હતા. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત તિષ્ય એટલે કે તિસ્તાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. હવે મિત્રો, ચાર છે બૌદ્ધ પરિષદ બોલાવે છે બરાબર, એમાંથી ત્રીજી જે બૌદ્ધ પરિષદ છે તે કોણ બોલાવે છે? તો કે અશોક બોલાવે છે. એ વખતે એમના અધ્યક્ષપદે કોણ હોય છે? તો કે મોગલીપુત તિષ્ય. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મના ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો.
અશોકે ભારતમાં કશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? તો કે અશોક દ્વારા કયા કયા ક્ષેત્રમાં, કયા કયા રાજ્યની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવામાં આવ્યો હતો? તો કે કશ્મીર આપણે સૌ જાણીએ છીએ, બરાબર. પછી ગાંધાર પ્રદેશ, બરાબર, તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બાજુ જે આવેલ છે તે. ચોલ અને પાંડ્ય જે દક્ષિણ ભારતમાં આવેલો છે તે. અને કેરળ રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સીરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર, અશોકના પુત્રનું નામ શું હતું? મહેન્દ્ર. અને પુત્રી સંઘમિત્રા, એમની પુત્રીનું નામ શું હતું? સંઘમિત્રા. ને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો, એટલે કે પોતાના રાજ્યની અંદર બૌદ્ધ ધર્મનો વધુ ને વધુ પ્રચાર થાય, પ્રસાર થાય એવો એ આશ્રય આપ્યો હતો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. હવે શું? તો કે તેણે લડવાનું બંધ કરી દીધું અને માનવ કલ્યાણના કાર્યો કરવાનું શરૂ કર્યું, એટલે પ્રજાના કલ્યાણ થાય એવા તેમણે કાર્યો શરૂ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. તો આવી રીતે છે તે અશોક રાજા જે છે તે બધું ધર્મ ઉપદેશી કાર્યો કરે છે. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી, યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી. હવે મિત્રો આપણે સમગ્ર સાર સમજી લઈએ કે શું હતું. તો કે સૌથી પહેલાં એમણે શું, તો કે રાજગાદી મેળવવા માટે ખટપટો કરી હતી, બરાબર, પોતાના ભાઈ સાથે, પછી પોતાના પિતરાઈ ભાઈઓ સાથે, પછી શું, તો કે પોતાનું સામ્રાજ્ય છે એ વધારવા માટે તેમણે યુદ્ધ કર્યા હતા. પછી પોતાની મહત્વાકાંક્ષા શું હતી, તો કે કલિંગ પર ચઢાઈ કરી હતી. યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશ બની ગયા. એટલે કે હવે તેમનું હૃદય પરિવર્તન થઈ જાય છે કલિંગના યુદ્ધમાં, બરાબર. પછી તેમનું હૃદય પરિવર્તન થતાં તેઓ બૌદ્ધ ધર્મના ઉપદેશક બની ગયા. ધર્મ પ્રચાર અર્થે વિદેશોમાં ગયેલા પ્રચારક મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી. અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. મિત્રો ઇતિહાસમાં જો કોઈ મહાન રાજાઓ થઈ ગયેલા હોય અને તેમાં કોઈનું નામ આવતું હોય તો ચંદ્રગુપ્ત મૌર્ય પછી આ અશોક એ બધાના નામ છે તે મોખરે આવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેમણે 36 વર્ષ શાસન કર્યું. તો આવી રીતે તેઓ એ છે ધર્મ પરિવર્તન, એટલે કે તેમના છે હૃદય પરિવર્તન થયું, ત્યારબાદ તેમણે બૌદ્ધ ધર્મનો આવી રીતે ફેલાવો કર્યો અને આવી રીતે ટૂંકમાં તેઓ છે તે 36 વર્ષ સુધી શાસન કરે છે. તો મિત્રો અહીંયા આપણે વાત કરી સમ્રાટ અશોક વિશેની, બરાબર, તેમના પિતા બિંદુસાર વિશેની. તો મિત્રો હવે મૌર્ય યુગનું વહીવટી તંત્ર છે એના વિશે મિત્રો આપણે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી તમે છે તે પાઠ છે તે આગળ વાંચજો, બરાબર. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.